एक समय एक युवान प्रवासी हतो जे समग्र विश्वमां भटकतो हतो, कारण के तेने घणा जुदा जुदा देशो जोवानुं पसंद हतुं। एक दिवस ते चालतो हतो त्यारे तेने एक बॉक्स मळ्युं। तेने तेने खोल्युं अने मेजिक बॉक्से तेने कह्युं, तने शुं जोईए छे? ते खूब ज गभराई गयो, परंतु बॉक्स ने फेंकी देवाने बदले तेने फक्त तेने सखत रीते बंद करीने તેના ખિસ્સામાં મૂકી દીધો। પછી તે આગળ ચાલ્યો અને જતા જતા તેણે વિચાર્યું, જો તે ફરીથી મને કહે તને શું જોઈએ છે, આ વખતે શું બોલવું તે મને ખબર હોવી જોઈએ। તેથી તેણે જાદુઈ બોક્સને બહાર કાઢ્યો અને તેને ખોલ્યો અને તેણે ફરીથી પૂછ્યું, તને શું જોઈએ છે? મારી ટોપી સોનાથી ભરાઈ જાય। અને તરત જ ટોપી સોનાના સિક્કાથી ભરાયેલી હતી, તેથી હવે તેને કઈ પણ જરૂર નહીં પડે। તે ગાઢ જંગલોમાં દૂર 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 મુસાફરી કરીને છેલ્લે એક સુંદર મહેલ પાસે આવ્યો। કિલ્લામાં એક રાજા રહેતો હતો। તે યુવક તે કિલ્લાની આસપાસ ચાલતો રહ્યો। રાજાની નજર તેના પર પડી અને પૂછ્યું કે તે ત્યાં શું કરી રહ્યો છે? હું ફક્ત તમારા મહેલને જોઈ રહ્યો હતો। તને આના જેવો એક મહેલ મળી જાય તો ગમશે? યુવકે કોઈ જવાબ ના આપ્યો, પરંતુ જ્યારે સૂર્યાસ્ત થયો અને રાત આવી ત્યારે તેણે તેનો જાદુઈ બોક્સ લીધો અને ઢાંકણું ખોલી નાખ્યું। તને શું જોઈએ છે? મારા માટે સોનાની દીવાલો અને હીરાની લાદી અને ચાંદી અને સોનાના ફર્નિચર વાળો કિલ્લો બનાવી આપો। તેનું બોલવાનું પૂરું થાય તે પહેલા જ રાજાના મહેલની બરાબર સામે તેણે જેવા કિલ્લાનો આદેશ આપ્યો હતો તે પ્રમાણે જ બંધાયેલો કિલ્લો ઊભો હતો। જ્યારે રાજા જાગ્યો ત્યારે સૂર્યના કિરણોમાં ચમકતા ભવ્ય મહેલને જોઈને તે દંગ રહી ગયો। તેથી રાજા તે યુવાનને મળવા ગયો અને તેમણે તેને સ્પષ્ટપણે કહ્યું કે તે એક ખૂબ જ શક્તિશાળી રાજા છે અને તેને આશા છે કે તેઓ બધા જ એક સાથે એક મકાનમાં રહી શકે અને રાજા તેની પુત્રીને તેની પત્ની બનવા માટે આપશે। તેથી બધું રાજાના કહેવા મુજબ થયું। યુવકે રાજકુમારી સાથે લગ્ન કર્યા અને તેઓ સુવર્ણ મહેલમાં ખુશખુશાલ રહેતા હતા। પરંતુ રાજાની પત્નીને તે યુવાન અને તેની દીકરી પ્રત્યે ઈર્ષા થતી હતી। રાજકુમારીએ તેની માતાને જાદુઈ બોક્સ વિશે જણાવ્યું હતું, જે તેમને ઈચ્છે તે બધું આપતું હતું, અને રાણીએ જાદુઈ બોક્સની ચોરી કરવા માટે એક નોકરને લાંચ આપી। નોકર દર રાત્રે કાળજીપૂર્વક જોતો હતો કે તેને ક્યાં રાખવામાં આવે છે અને ચોરી કરવાના પ્રયાસ માટે સારી તક જોતો હતો। અને એક કાળી રાતે જ્યારે આખી દુનિયા નિંદ્રામાં હતી, નોકરે બોક્સની ચોરી કરીને રાણી પાસે લાવ્યો। રાણીએ ઢાંકણું ખોલ્યું અને જાદુઈ બોક્સે તેને કહ્યું, તને શું જોઈએ છે? હું ઈચ્છું છું કે તમે મને અને મારા પતિ અને મારા સેવકોને આ સુંદર ઘરની સાથે લઈ જાઓ અને અમને લાલ સમુદ્રની બીજી બાજુ મૂકી દો, પણ મારી પુત્રી અને તેના પતિને અહીં જ રહેવા દો। જ્યારે યુવાન દંપતી જાગ્યું ત્યારે તેઓએ પોતાને પાછા જૂના કિલ્લામાં જોયા અને જાદુઈ બોક્સ ગુમ થઈ ગયું હતું। યુવક તરત જ પોતાના ઘોડા ઉપર બેઠો અને જેટલું સોનું લઈ જઈ શકાય તેટલું તેના ખિસ્સામાં ભરી દીધું। તેણે બધા પાડોશી દેશોમાં જાદુઈ બોક્સની નિરર્થક તપાસ કરી, પરંતુ જલ્દીથી તેના પૈસા ખતમ થઈ ગયા। પરંતુ તેમ છતાં તેના ઘોડામાં જેટલી શક્તિ હતી તેટલી વાર તે શોધતો રહ્યો। કોઈકે તેને કહ્યું કે તેણે રાક્ષસની સલાહ લેવી જ જોઈએ, કારણ કે રાક્ષસ ખૂબ જ મુસાફરી કરે છે અને કદાચ તેને કંઈક ખબર હશે। તેથી તેણે ખૂબ મુસાફરી કરી અને રાક્ષસના દેશમાં આવ્યો। ત્યાં તેને એક વૃદ્ધ સ્ત્રી મળી। તમે અહીંયા શું કરો છો? મારો પુત્ર જેને જુએ છે તે દરેક જીવને ખાય છે, જો તમે સમજદાર હો તો તમે ભાગી જશો અને પાછા નહીં આવો। પરંતુ તે યુવકે તેને તેની બધી દુઃખ ભરેલી વાત કહી અને તેણે કહ્યું કે તેનો દીકરો જેને ખૂબ પ્રવાસ કર્યો હશે તેણે કદાચ સોનેરી મહેલ જોયો હશે। જ્યારે તે આ છેલ્લા શબ્દો બોલતો હતો, રાક્ષસ અંદર આવ્યો અને કહ્યું કે તેને સ્વાદિષ્ટ માણસની ગંધ આવે છે। તેથી તેણે વિચાર્યું કે રાત્રિ ભોજનનો સમય હોવો જોઈએ, પરંતુ તેની સાવકી માતાએ તેને કહ્યું કે તે એક ગરીબ મુસાફર છે
જેણે બધું ગુમાવી દીધું છે અને તેની સલાહ મેળવવા માટે અહીંયા આવ્યો હતો. તેણે યુવકને ન ડરવાનું કહ્યું અને આગળ આવીને પોતાને બતાવવા કહ્યું. તેથી તે હિંમતભેર રાક્ષસની પાસે ગયો અને પૂછ્યું કે કોઈ સંજોગોએ તેને સુવર્ણ મહેલ જોયો છે કે કેમ. અને રાક્ષસે કહ્યું, મેં સુવર્ણ મહેલ જોયો હતો અને અંદરના લોકોને ખાવા માટે તેનો નાશ કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ તે મહેલ એટલો મજબૂત છે કે હું અંદર જઈ જ ન શક્યો. ઓ, મને કહો તે ક્યાં છે? તે બહુ જ દૂર છે, લાલ સમુદ્રની બીજી તરફ છે. છેવટે આટલી બધી યાત્રાઓ પછી તે યુવાન મુસાફર જાણી ગયો હતો કે તેનો મહેલ ક્યાં શોધવો. તેથી તે તરત જ ત્યાં જવા નીકળી ગયો અને કોઈ પણ રીતે તે લાલ સમુદ્ર પારના દૂરના પ્રદેશ સુધી પહોંચવામાં સફળ રહ્યો. જ્યારે તે પહોંચ્યો ત્યારે તેણે માળી તરીકે છુપો વેશ લેવાનું નક્કી કર્યું અને કિલ્લા તરફ ગયો અને પૂછ્યું કે શું તેમને માળીની જરૂર છે. જ્યારે તેઓ તેને નોકરી પર રાખવા સંમત થયા ત્યારે તે ખૂબ જ ખુશ હતો. તેણે મોટા ભાગના દિવસો ત્યાંના નોકરો સાથે તેમના માલિકની સંપત્તિ અને ઘરની અદ્ભુત વસ્તુઓ વિશે ગપસપ કરતા પસાર કર્યા. તેણે એક દાસી સાથે મિત્રતા કરી જેણે તેને જાદુઈ બોક્સ વિશે કહ્યું અને યુવકે તેને તે જોવા દેવા માટે પૂછ્યું. એક સાંજે તે તેને છુપાવીને બતાવવામાં સફળ રહી અને તે યુવક કાળજીપૂર્વક જોતો રહ્યો કે તે એક નોકરની સુવાની ઓરડીમાં એક ગુપ્ત જગ્યાએ તેને છુપાવી રહી હતી. પછીની રાત્રે જ્યારે બધા સૂઈ રહ્યા હતા ત્યારે તે અંદર ગયો અને જાદુઈ બોક્સને લીધો અને ખુશીથી તેનું ઢાંકણું ખોલતા જ તેણે તેને કહ્યું, તને શું જોઈએ છે? હું મારા મહેલ સાથે જૂના સ્થાને જવા માંગુ છું અને રાજા અને રાણી અને તમને બધા સેવકોને લાલ સમુદ્રમાં ડૂબી જવા દો. જ્યારે તેણે બોલવાનું સમાપ્ત કર્યું તે પોતાની પત્ની પાસે પાછો પહોંચી ગયો અને મહેલના બીજા બધા રહેવાસીઓ લાલ સમુદ્રના તળિયે ડૂબેલા હતા. જેવા સાથે તેવા. એક સમયે ચેસ્ટર નામનો એક માણસ રહેતો હતો જે ખૂબ જ શ્રીમંત હતો, પરંતુ સાથે જ તે કંજૂસ અને કર્કશ હતો. તેની પાસે મગ્ધા નામની ઘરની નોકરાણી હતી. તેના બાળપણમાં ચેસ્ટર અડોસ પડોસમાંનો ખૂબ જ સક્રિય બાળકોમાંનો એક હતો, પરંતુ જ્યારે તે વૃદ્ધ થયો અને અશક્ત થયો ત્યારે તેને ચાલવું ખૂબ મુશ્કેલ લાગ્યું. તેથી તેની વિશ્વાસુ સેવકે તેના માટે એક ઘોડો લઈ આવવા માટે વિનંતી કરી. અંતે ચેસ્ટર એક દિવસ પોતે બજારમાં ગયો જ્યાં તેણે ખચ્ચરને જોયો અને જેને તેણે 7 સોનાના ટુકડામાં ખરીદી લીધો. હવે એવું બન્યું કે બજારમાં 3 ચોર ફરતા હતા જેઓ પોતાની મહેનતના બદલે બીજા લોકોની મહેનતથી જીવવાનું પસંદ કરતા હતા. જ્યારે તેઓએ જોયું કે ચેસ્ટરે ખચ્ચર ખરીદ્યો છે તેમાંથી એકે તેના બે સાથીઓને કહ્યું, મારા મિત્રો, આ ખચ્ચર આપણો હોવો જોઈએ. પરંતુ આપણે તે કેવી રીતે મેળવશું? આપણે વૃદ્ધ માણસના ઘરના રસ્તે કોઈ જગ્યાએ ત્રણેય જણાએ છુપાઈ રહેવું જોઈએ અને દરેક વારા ફરતી તેને કહેવું જોઈએ કે તેણે ખરીદેલું ખચ્ચર એક ગધેડો છે. જો આપણે ફક્ત આપણી વાતને વળગી રહીશું તો ખચ્ચર જલ્દી જ આપણો. આ યોજનાથી બીજાઓને પૂરો સંતોષ થયો અને તે બધા તેના રસ્તામાં તેની રાહ જોવા માટે છૂટા થઈ ગયા હતા. જ્યારે ચેસ્ટર પાસે આવ્યો ત્યારે પ્રથમ ચોરે તેને કહ્યું, ભગવાન તમારું ભલું કરે. ભલા સજ્જન, તમારા શબ્દો બદલ આભાર. તમે ક્યાં જઈ આવ્યા? બજારમાં. અને ત્યાં તમે શું ખરીદ્યું? આ ખચ્ચર. કયું ખચ્ચર? જેની ઉપર હું બેઠો છું. તમે ગંભીર છો કે શું? તે ફક્ત મજાક. તમે શું કહેવા માંગો છો? કારણ કે મને લાગે છે તે ગધેડા પર બેઠા છો. એ ખચ્ચર નથી. ગધેડો? બકવાસ. અને કંઈ બોલ્યા વિના તે તેના માર્ગ પર આગળ વધ્યો. થોડા 100 યાર્ડ પછી તે બીજા ચોરને મળ્યો જેણે તેને બોલાવ્યો. શુભ દિવસ સાહેબ, તમે ક્યાંથી આવ્યા છો? બજારમાંથી. શું વસ્તુઓ બહુ સસ્તી થઈ ગઈ છે? આ મને એવું લાગે છે. શું તમે જાતે કોઈ સારો સોદો કર્યો? મેં આ ખચ્ચર ખરીદ્યું જેના પર તમે મને જુઓ છો. પણ સાચું કહું તો એ માત્ર ગધેડો છે. ગધેડો? તમે આવું શા માટે કહો છો? જો કોઈ અન્ય વ્યક્તિ મને આવું કહેશે તો મારે આ અજીબ પ્રાણીથી છુટકારો મેળવવો પડશે. અને તેણે પોતાના માર્ગે જવાનું ચાલુ રાખ્યું અને તરત જ ત્રીજા ચોરને મળ્યો જેણે તેને કહ્યું,
ભગવાન આશીર્વાદ આપે સાહેબ. શું તમે કોઈ બજાર થી આવી રહ્યા છો? હા, હું આવી રહ્યો છું. અને તમે ત્યાં શું સોદો કર્યો? મેં આ ખચ્ચર ખરીદ્યો છે જેના પર હું સવારી કરું. ખચ્ચર? શું વાત કરો છો? શું તમે મને મૂર્ખ બનાવવાનો પ્રયત્ન કરો છો? ના, હું ગંભીર છું. હું મારા ખચ્ચર વિશે કેમ મજાક કરું? ઓ મારા મિત્ર, તમે ખચ્ચર અને ગધેડા વચ્ચેનો તફાવત જાણી શકતા નથી કે શું? છેલ્લા બે કલાકમાં તમે ત્રીજા વ્યક્તિ છો જેમણે મને એક જ વાત કહી છે, પરંતુ હું તે માનતો નથી. અને ખચ્ચર પરથી નીચે આવતા બોલ્યો, આ પ્રાણીને રાખો. મને શરમ આવે છે કે હું બજારમાં મૂર્ખ બની ગયો. હોશિયાર ચોર પશુને લઈ ગયો અને તેના સાથી ચોરો સાથે જોડાવા માટે આગળ વધ્યો. જ્યારે ચેસ્ટરે પગપાળા પ્રવાસ ચાલુ રાખ્યો, વૃદ્ધ માણસ ઘરે પહોંચતાની સાથે જ તેણે તેના ઘરની સંભાળ રાખનારને કહ્યું કે તેણે એક ખચ્ચર સમજીને ગધેડો ખરીદી લીધો હતો અને અંત સુધીની બધી વાત કરી. ઓ મારા સાહેબ, તમને સમજાયું નહીં કે તેઓએ તમારા પર યુક્તિ અજમાવી છે. તેઓએ તમને મૂર્ખ બનાવ્યા. તેઓ જરૂર ચોર હશે. કઈ વાંધો નહીં, હવે હું તમને એક સારો પાઠ ભણાવીશ. પછી ચેસ્ટરે બે સરખા જોડિયા બકરા ખરીદ્યા. તેના માટે બહુ ઓછી કિંમત ચૂકવવામાં આવી હતી અને તેઓને તેની સાથે ઘરે લઈ ગયા. તેમણે મેગ્દાને કહ્યું કે સારું ભોજન તૈયાર કર, કારણ કે તે કેટલાક મિત્રોને ભોજન માટે આમંત્રણ આપવા માંગે છે. તેણે તેને કેટલાક હેમ પકવવા અને એક જોડી ચિકનને રાંધવા માટે કહ્યું અને તેને શ્રેષ્ઠ કેક બનાવવાનું કહ્યું. પછી તેને એક બકરી લીધી અને તેને આંગણામાં એક થાંભલા સાથે બાંધીને થોડું ઘાસ આપ્યું. બીજી બકરીને લઈને તે બજારમાં ગયો. જેવો તે પહોંચ્યો, ત્રણેય ચોરોએ તેને જોઈને તેનું અભિવાદન કરવાનું નક્કી કર્યું. પધારો શ્રીમાન ચેસ્ટર, તમે અહીં શા માટે આવ્યો છો? હું કેટલીક ચીજો લેવા આવ્યો છું, કારણ કે આજે કેટલાક મિત્રો મારી સાથે જમવા આવે છે અને જો તમે પણ આવીને મારું સન્માન કરશો તો મને ગમશે. ચોરોએ સ્વેચ્છાએ આ આમંત્રણ સ્વીકાર્યું અને ચેસ્ટરે તેને બધી ખરીદી કરી લીધા પછી તેને બકરીની પીઠ પર બાંધી દીધું અને ત્રણ જણની હાજરીમાં કહ્યું, હવે ઘરે જા અને મગડાને કેક હેમ બનાવે અને ચિકનને રાંધે અને તેની શ્રેષ્ઠ કેક બનાવે. હવે ઝડપથી જા, અમે પછીથી આવી જઈશું. જેવો તેણે તેની બકરીને છોડ્યો, તે શક્ય તેટલી ઝડપથી દોડી ગઈ અને ચેસ્ટર ત્રણેય માણસો સાથે થોડા સમય માટે બજારમાં ફરવા લાગ્યો અને તે પછી બધા તેના ઘરે ગયા. જ્યારે તે અને તેના મહેમાનો આંગણામાં પ્રવેશ્યા ત્યારે તેઓએ જોયું કે થાંભલા સાથે બાંધેલી બકરી શાંતિથી ઘાસ ચાવતી હતી. તેઓ આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, કેમ કે અલબત્ત તેઓએ વિચાર્યું કે તે તેજ બકરી છે જે ચેસ્ટરે બીજી ચીજો સાથે ઘરે મોકલી હતી. ચેસ્ટરે મેગ્દાને કહ્યું, તો મકડા, મેં બકરીને જે કરવાનું કહ્યું તે બધું કર્યું કે નહીં? હોશિયાર સ્ત્રી તેના માલિકની વાતને સમજીને તેનો જવાબ આપ્યો, બિલકુલ તૈયાર છે, હેમ શેકાઈ ગયા છે અને ચિકન રંધાઈ ગયા છે. સારી વાત કહેવાય. જ્યારે ત્રણ બદમાશોએ રાંધેલા માંસ અને પકાવવાની નાની ભઠ્ઠીમાં કેક જોયો અને મેગ્દાની વાત સાંભળી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને તેઓએ બકરીને કેવી રીતે કબજે કરવી તે અંગે ચર્ચા કરવાનું શરૂ કર્યું. અંતે જમવાના અંતે તેમાંના એકે ચેસ્ટરને કહ્યું, મારા પ્રિય યજમાન, તમારે તમારી બકરી અમને વેચવી જોઈએ. ચેસ્ટરે જવાબ આપ્યો કે તે પ્રાણીથી છૂટો પડવા જરાય તૈયાર નથી, કેમ કે કેટલી પણ ભારી રકમ તેના નુકસાનની ભરપાઈ ના કરી શકે. તેમ છતાં જો તેઓ તે ખરીદવા માંગતા જ હોય તો તે બકરીને 50 સોનાના ટુકડાઓ લઈને આપી દેશે. ચોરે તે જ સમયે 50 સોનાના ટુકડા ચૂકવી દીધા અને બકરીને સાથે લઈને ખુશખુશાલ ઘરની બહાર નીકળી ગયા. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેઓએ તેમની પત્નીઓને કહ્યું, જ્યાં સુધી અમે સંદેશ ન મોકલીએ ત્યાં સુધી રાત્રિ ભોજન ન બનાવતા. બીજા જ દિવસે તેઓ બજારમાં ગયા અને મરઘીઓ ખરીદી અને તેઓએ તેને વાત કરતી બકરીના પાછળના ભાગે બાંધી દીધા. પછી તેને તેમની પત્નીઓને શું રાંધે તેવી સૂચનાઓ આપી. જેવી બકરીને છૂટી કરવામાં આવી તે શક્ય તેટલી ઝડપથી દોડી ગઈ. જ્યારે રાત્રિ ભોજનનો સમય નજીક આવ્યો ત્યારે ત્રણેય ઘરે ગયા અને તેમની પત્નીઓને ભોજન માટે પૂછ્યું, ઓ તમે મૂર્ખ અને બેવકૂફ છો, તમે એક ક્ષણ માટે પણ કેવી રીતે માની લીધું કે બકરી નોકરદાસીનું કામ કરશે? તમે અન્ય લોકો સાથે જીવવું કર્યું છે તેના માટે તમે પણ છેતરાઈ ગયા છો. આને જ કહેવાય જેવા સાથે તેવા. સમાપ્ત. સર્વશક્તિમાનની શરતો. હજારો વર્ષો પહેલા
જ્યારે એક સાચો સર્વશક્તિમાન ઈશ્વર બધા જીવંત જીવોમાં રહેતો હતો અને તેણે હજી સુધી મનુષ્યની રચના નહોતી કરી, ત્યારે સસલું તે સમયે સૌથી પ્રતિભાશાળી પ્રાણી હતું. એક દિવસ સસલું ઈશ્વરના મહેલમાં જે જંગલમાં હતું તેની મુલાકાત લે છે. મારા મહેલમાં તમને જોઈને આનંદ થયો છે, હું તમારી માટે શું કરી શકું? સર્વશક્તિમાન ઈશ્વર, આ જંગલમાં દરેક પર અને દરેક વસ્તુ પર તમારું નિયંત્રણ છે, તમે સાચા માલિક છો, મારે મદદની જરૂર છે. કેવા પ્રકારની મદદ જોઈએ? માત્ર એક વસ્તુ, કૃપા કરીને મને સમજદાર અને બુદ્ધિશાળી બનાવો. સારું સારું સારું, દરેક વ્યક્તિ સમૃદ્ધ બનવા માંગે છે અને તું મને હોશિયાર બનવા માટે કહે છે, કેમ? કેમ કે હું જંગલના બધા પ્રાણીઓ કરતા વધારે હોશિયાર બનવા માંગુ છું. સરસ, પરંતુ તારે એ બતાવવું પડશે કે તું શેના માટે સક્ષમ છે. કેમ કે હું સમજદાર અને બુદ્ધિ આપવા માટે અલગ પ્રજાતિઓ બનાવવાનું વિચારી રહ્યો હતો. જો તું મને બતાવે છે કે તું સક્ષમ છે, તો હું મનુષ્યની સર્જન માટેની મારી યોજનાઓને રદ કરીશ. શું કહે છે? હું જે કાંઈ જરૂરી છે તે કરીશ. જો તું મને 5 ભૂરા પક્ષી, 5 સફેદ પતંગિયા અને તારા જેટલી મોટી મધમાખી મેળવી આપીશ, તો હું તારા માટે શું કરી શકું વિચારીશ. હું તમને લઈ આવીશ, હું નિષ્ફળ નહીં જાઉં. જંગલમાં સસલું થાકેલો દેખાતું પ્રવેશ કરે છે. તે એક તળાવની બાજુમાં જમીન પર બેસે છે. તમામ પ્રકારના પ્રાણીઓ પ્રવેશ કરે છે અને તળાવમાંથી પાણી પીવાનું શરૂ કરે છે. પછી તેઓ રવાના થાય છે. 5 ભૂરા પક્ષીઓ તળાવમાં પ્રવેશ કરે છે અને પાણી પીવે છે. પછી તેઓ રમવા અને કૂદવાનું શરૂ કરે છે. આજે હું જાણી લઈશ કે હું કેટલો સક્ષમ છું. ના, આવું ન થઈ શકે, તે અશક્ય છે, તે સત્ય નથી, હું તેનો વિશ્વાસ કરી શકતો નથી. ના, તેઓ એટલા બધા નથી. 5 ભૂરા પક્ષી તેની પાસે આવ્યા. અરે સસલા, તું શેના વિશે વાત કરે છે? શું બાબત છે? કઈ નહીં, એ બની જ ન શકે, તે અશક્ય છે. કૃપા કરીને જણાવો કે શું વાત છે. કોઈએ મને કહ્યું કે તમે મારી સાથે આવી શકો છો, પરંતુ મને ખબર છે કે તે અશક્ય છે, તમે સફરથી કંટાળી જશો. શું તું મજાક કરે છે? અમે ક્યારે નથી થાકતા, અમે હંમેશા લાંબા અંતરની ઉડાન ભરીએ છીએ. ઉડીને અમે થાક નથી અનુભવતા. તું જ્યાં પણ જાય ત્યાં અમે તારી સાથે આવશું. 5 ભૂરા પક્ષી સસલાની આસપાસ હચે છે અને નૃત્ય કરે છે. સરસ. 5 સફેદ પતંગિયાઓ તળાવની બાજુમાં ફૂલોમાંથી મધ પીવાનું શરૂ કરે છે. વાહ, ત્યાં સુધી મેં જોયેલા સૌથી સુંદર પતંગિયા છે. પણ ના, મને નથી લાગતું કે તેઓ આ કરી શકે છે, તે અશક્ય છે. હું શું વિચારી રહ્યો છું? 5 સફેદ પતંગિયાઓ તેની પાસે આવે છે. અરે સસલા, તું શેના વિશે વાત કરે છે? શું વાત છે? કઈ જ નહીં, તે અશક્ય છે, મને ખબર છે. કૃપા કરીને જણાવો કે શું થયું છે. કોઈએ મને કહ્યું છે કે તમે મારી સાથે આવી શકો છો, પરંતુ મને ખબર છે કે તે અશક્ય છે, તમે સફરથી કંટાળી જશો. શું તું મજાક કરે છે? તું ગંભીર તો નથી ખરો ને? અમે ક્યારેય નથી થાકતા, અમે લાંબા અંતરની ઉડાન ભરી શકીએ છીએ. ઉડીને અમે થાક નથી અનુભવતા. તું જ્યાં પણ જાય ત્યાં અમે તારી સાથે આવી શકીએ છીએ. 5 સફેદ પતંગિયા સસલાની આસપાસ હસે છે અને નૃત્ય કરે છે. સરસ. એક મોટી મધમાખી આવે છે અને ફૂલમાંથી મધ પીવે છે. વાહ, શું સુંદર મધમાખી છે. પણ ના, મને નથી લાગતું કે તેઓ આ કરી શકે, તે અશક્ય છે. હું ગાંડો થઈ ગયો છું. મધમાખી તેની પાસે આવે છે. હે સસલા, તું શેના વિશે વાત કરી રહ્યો છે? શું વાત છે? આ કાંઈ નથી, તે શક્ય જ નથી. કૃપા કરીને મને જણાવો કે શું વાત છે. કોઈએ મને કહ્યું કે તમે મારી સાથે આવી શકો છો, પરંતુ મને ખબર છે તે અશક્ય છે, તમે સફરથી કંટાળી જશો. શું તું મજાક કરે છે? ના, તમે નહીં કરી શકો.
હું ક્યારે નથી થાકતી, હું લાંબા અંતરને મુસાફરી કરું છું ને. બરાબર, ચાલો બધા. હા હા હા. અરે ઉભો રે, તે અમને કહ્યું નહીં કે આપણે ક્યાં જઈએ છીએ. તે એક મોટું સરપ્રાઈઝ છે. એ સારું છે કે ખરાબ? સારું. ચાલો અંધારું થાય તે પહેલા. ઈશ્વરના મહેલમાં સસલું, પાંચ ભૂરા પક્ષી, પાંચ સફેદ પતંગિયા અને વિશાળ મધમાખી ઈશ્વરની સામે ઉભા રહ્યા. હું તારી જ રાહ જોતો હતો. ઈશ્વરે પાંચ પક્ષીઓ, પાંચ પતંગિયા અને મધમાખીને જોઈ. હું જોઈ શકું છું તું બધાને લઈ આવ્યો છે. હવે તમે મારી ઈચ્છા પૂરી કરશો? મને એવું નથી લાગતું. કેમ નહીં? જો હું તને વધુ હોશિયાર બનાવું તો હું એક મોટી ભૂલ કરીશ. હા, કઈ રીતે? કારણ કે તું પહેલાથી જ ખૂબ હોશિયાર છે. તો પછી શું હું વનના અન્ય પ્રાણીઓ કરતા વધારે હોશિયાર છું? તમે હંમેશાથી સ્માર્ટ છો, પરંતુ તમને ખબર જ નથી તમારી ઈચ્છાઓ શું છે. તે બધા જ એક સમયે વાત કરવાનું શરૂ કરે છે. સસલું વિજયથી ચાલીને મહેલની બહાર નીકળી જાય છે. સમાપ્ત. એક સમય, લાંબા સમય પહેલા, ખૂબ જ દૂર દેશમાં એક નાના નાના ખૂબ જ નાના ગામે પોતાનું પાક લણી લીધું હતું અને ઉજવણીની તૈયારી કરવાનું શરૂ કર્યું હતું. ત્યાં સંગીત હતું અને નૃત્ય કરવામાં આવી રહ્યું હતું. આલ્બર્ટ નામનો છોકરો ગામનો સૌથી મજબૂત અને ઉદાર છોકરો હતો અને છોકરીઓ તેની સાથે નૃત્ય કરવા લાઈનમાં ઊભી રહી હતી. પરંતુ મોડી સાંજે એક નવી યુવતીએ તેનું ધ્યાન ખેંચ્યું. તમારું નામ શું છે? હું લ્યુસી છું. તમે યાન નથી બરાબર ને? ના. તમે ક્યાંથી આવ્યા છો? બીજે ક્યાંકથી. બંનેમાંથી એક સ્પષ્ટ રીતે બહુ તેજસ્વી નહોતું, પરંતુ તેઓ આખી રાત આરામ કર્યા વગર દરેક નૃત્ય કરતા રહ્યા અને તેઓ પ્રેમમાં પડ્યા. તેથી કદાચ જ તે બંને એવું ઈચ્છતા હતા. પરંતુ અચાનક જ બહાર ઘોડાઓના પગલાઓનો જોરદાર અવાજ થયો. મારે જવું જોઈએ. ના, ઊભી રહે, સંગીત હજી ચાલુ છે, ચાલ નાચીએ. અચાનક જ ઓરડાના બધા દરવાજા એક સાથે ખુલ્યા અને રાજાના સૈનિકો તલવારો અને ભાલા લઈને આલ્બર્ટ અને લ્યુસી તરફ ધસી ગયા. તે પછી ઓરડામાં બધા નીચે નમી ગયા. આ શું છે? મારી દીકરીથી તમારો હાથ છેટા રાખો. સૈનિકોએ આલ્બર્ટને લ્યુસીથી દૂર ખેંચીને તેને જમીન ઉપર ફેંકી દીધો. પછી તેઓએ તેમની તલવારો અને ભાલાઓ તેના ચહેરા તરફ તાક્યા. પિતાજી, કૃપા કરીને તેને નુકસાન ના પહોંચાડો. આલ્બર્ટ મૂંઝવણમાં હતો. રાજા જ્યોર્જ તમારા પિતા છે? રાજા જ્યોર્જે લ્યુસીને જવાબ આપવા દીધો નહીં. તેણે આલ્બર્ટના નાક તરફ આંગળી ચીંધી અને બૂમ પાડી. તમે મારી પુત્રીથી દૂર રહો. પરંતુ હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તમને લાગે છે કે હું એક ખેડૂતની સાથે મારી દીકરીને લગ્ન કરાવીશ? કેમ નહીં, હું તેને પ્રેમ કરું છું અને તે મને પ્રેમ કરે છે. મોરક છોકરા, રાજકુમારી ગામના સામાન્ય છોકરા સાથે લગ્ન ના કરે. રાજકુમારી ફક્ત ઉમરાઓ અથવા રાજા અથવા ખરેખર ધનિક માણસ સાથે લગ્ન કરે. પછી રાજા જ્યોર્જે લ્યુસીને હાથથી પકડી અને તેને દરવાજા તરફ ખેંચી. મહારાજ, જો હું શ્રીમંત બની જાઉં તો શું હું તમારી દીકરી સાથે લગ્ન કરી શકું છું? રાજા જ્યોર્જ અટકી ગયો અને ઊંધો ફર્યો. તેણે પોતાની દાઢી પર હાથ ફરાવ્યો અને હસીને બોલ્યા. એક કામ કરો, જૂના કિલ્લા પર તિજોરીમાં સોના અને ઝવેરાતના ઢગલા છે. જો તમે ત્યાં જઈને તાજ અને રાજ્યનું ઝવેરાત મને લાવી આપો તો તમે બાકીના સોનું અને ઝવેરાત રાખી શકો છો અને મારી પુત્રી સાથે લગ્ન કરી શકો. તો પછી હું એમ જ કરીશ. અમે જોઈશું જોઈશું. પછી રાજા જ્યોર્જ અને રાજકુમારી ત્યાંથી ચાલ્યા ગયા. ઓરડો એટલો શાંત હતો કે તમે ટાંચણી પડે તો પણ સાંભળી શકો. બધાની નજર આલ્બર્ટ તરફ વળી. દરેક જણ મારી સામે શું કામ જુએ છે? તમે હમણાં જે કહ્યું તેનો ખ્યાલ છે? શું તમે જાણો છો રાજાએ જૂના મહેલનો ત્યાગ કેમ કર્યો? કેમ? કારણ કે ત્યાં એક ડ્રેગન પોતાનો માળો બાંધે છે. એક ડ્રેગન? જો કોઈ ડ્રેગન ત્યાં રહેતો હોય તો રાજા જ્યોર્જ શાહી ખજાનો પાછો લાવવા માટે મને કેમ મોકલે? કારણ કે તે નથી ઈચ્છતા કે તમે તેની પુત્રી સાથે લગ્ન કરો
અને ડ્રેગન તમારા પર અગ્નિનો વરસાદ કરે. આલ્બર્ટ દરવાજા તરફ ચાલ્યો. મને પરવા નથી, હું લ્યુસીને પ્રેમ કરું છું અને હું તેની સાથે લગ્ન કરવા માટે બધું જ કરીશ, પછી ભલે તે મારી નાખે. કદાચ આલ્બર્ટ એવો હતો જે ખૂબ તેજસ્વી ન હતો, પરંતુ તેણે નિશ્ચય કર્યો હતો. બીજા દિવસે આલ્બર્ટ જૂના મહેલ તરફ જવા લાગ્યો, પણ તેને જાણવા મળ્યું કે ત્યાં પહોંચવું સરળ નહોતું. તે 100 માઇલ દૂર હતું. રસ્તામાં ખતરનાક બર્ફીલી નદીઓ આવતી હતી. મારે જમવું જ જોઈએ, પછી ભલેને મેં ઠંડીના કપડાં લીધા ન હોય મારી સાથે. તે બરફથી ઢંકાયેલી નદીઓમાં જતા પહેલા ઠંડકથી ધ્રુજી રહ્યો હતો. હા, આલ્બર્ટ બહુ તેજસ્વી નહોતો. જેમ જેમ તેણે નદીની બીજી તરફ ઓળંગવાનું શરૂ કર્યું, ત્યારે તે પડી ગયો અને તેનું શરીર નદીના કાંઠે ગબડતું ગયું. ગબડીને તે બેભાન થઈ ગયો હતો. જ્યાં સુધી તે બરફના ઠંડા નદીના પાણીમાં પડ્યો ત્યારે તેને ભાન આવ્યું. જ્યારે આલ્બર્ટને ખાતરી હતી કે તે ડૂબી જશે અથવા થીજીને મરી જશે, બર્ફીલી નદી વધુ ઝડપથી વહેતી નદીમાં પલટાઈ ગઈ. ઓહ નો, મેં મારી તલવાર ગુમાવી દીધી છે. ડ્રેગનને મારી નાખવા માટે લાવ્યો હતો, હવે હું ડ્રેગન સામે મારો બચાવ કેવી રીતે કરીશ? થોડી વાર પછી તે તરવા અને તરતો રહેવા માટે સમર્થ થઈ ગયો. તે નદીની બીજી તરફ તરીને કિનારાના પાણી પાસે જઈને અટકી ગયો. વાહ, હવે હું કિલ્લાની ઊંચી પથ્થરની દીવાલો જોઈ શકું છું. તેણે લીલા ઘાસના મેદાનો પણ જોયા, જે ડ્રેગનના અગ્નિભર્યા શ્વાસને લીધે કાળા થઈ ગયા હતા. અચાનક આલ્બર્ટે જોરદાર ચાલવાનો અને ડ્રેગનની વિશાળ પાંખવાનો વીંઝવાનો અવાજ સાંભળ્યો. મારે કોઈ ઝાડની બખોલમાં છુપાવવું જોઈએ. ઝાડની બખોલમાં આગ લાગી, પરંતુ આલ્બર્ટને નુકસાન ન થયું. તેને ગરમી મળી રહી હતી. ડ્રેગનની પાંખોનો અવાજ બંધ ન થાય ત્યાં સુધી મારે અહીં રાહ જોવી જ પડશે. તે પછી તે ઝાડની બખોલમાંથી બહાર આવ્યો અને તેને બળતો જોતો રહ્યો. તે વિચારતો હતો કઈ રીતે જરા પણ બળ્યા વગર ડ્રેગન સુધી પહોંચીને ખજાનો મેળવી શકાય. મારે શોધી કાઢવું જોઈએ કે ડ્રેગનનો માળો ક્યાં છે. એક મિનિટ, શું તે ત્યાં છે? તે તિજોરી છે જ્યાં રાજા જ્યોર્જનો ખજાનો સંગ્રહિત છે? પછી આલ્બર્ટે નજીકના મકાઈના ખેતરમાંથી ચાળીઓ ઉધાર લીધો. રાતના અંધારામાં તેણે મહેલની અંદર અને ડ્રેગનની સીધી દ્રષ્ટિએ દેખાય તેમ તિજોરીની સામે દિવાલની ટોચ ઉપર ચાળીઓ મૂક્યો. આ શું છે? એક પીપ. હું આ પીપને ઉપરથી કાપી નાખીશ અને બની શકે તેટલું ડ્રેગનની નજીક જવાનો પ્રયત્ન કરીશ. પછી તે પીપમાં ચડીને સૂઈ ગયો. બીજે દિવસે સવારે તે જોરથી ગડગડાટથી જાગી ગયો. અપેક્ષા મુજબ જ્યારે ડ્રેગન જાગ્યો ત્યારે તેણે વિચાર્યું કે મહેલની દિવાલ પરનો ચાળિયો એક સાચો માણસ હતો. તે ચાળિયા તરફ ઉડ્યો. હવે જ્યારે ડ્રેગન મને જોઈ નથી રહ્યો, હું ઝડપથી પીપની બહાર આવીને તેને તિજોરીમાં લઈ જઈશ. આવું મારે કરવું જોઈએ. તે પીપને તિજોરીની અંદર લઈ ગયો. જ્યારે ચાળિયો બળીને રાખ થઈ રહ્યો હતો, પછી તે તિજોરીમાંથી બહાર આવ્યો અને બૂમો પાડીને બોલ્યો, હે ડ્રેગન, અહીંયા આવ અને મારી સાથે લડ. તે સાંભળીને ડ્રેગન ઊંધો ફર્યો અને આલ્બર્ટ નજરે પડતા ખજાના તરફ એકદમ ઝડપે ઉડ્યો. જ્યારે ડ્રેગન ઉતર્યો અને ખજાનાના દરવાજાને માથું અડાડીને ઉઘાડ્યું, ત્યારે આલ્બર્ટે ડ્રેગનનું માથું પીપથી ઢાંકી દીધું. જ્યારે ડ્રેગને આગ ભર્યો શ્વાસ છોડ્યો, ત્યારે પીપે ડ્રેગન તરફ જ આગ ફેંકી અને ડ્રેગને પોતાને જ રાખ કરી નાખ્યો. એહો, વાવ, હું વિશ્વાસ નથી કરી શકતો કે કામ થઈ ગયું. હવે હું ઘરે પાછો જઈશ અને રાજા જ્યોર્જને પૂછીશ કે શું હું રાજકુમારી લ્યુસી સાથે લગ્ન કરી શકું. તે રાજા જ્યોર્જના દરબારમાં પહોંચ્યો અને તેમના સેવકોને લાકડાના ખજાનાના બોક્સ લાવવા સંકેત આપ્યો. આલ્બર્ટે રાજાને રાજ્યનો ખજાનો બતાવ્યો. હા, મેં ડ્રેગનને મારી નાખ્યો અને હવે હું ખૂબ જ શ્રીમંત માણસ છું. તે ક્ષણે રાજકુમારી લ્યુસી રૂમમાં પ્રવેશી અને આલ્બર્ટને ગળે લગાવ્યો. તમે મારા માટે જે કર્યું તે બદલ આભાર. પરંતુ તે ખૂબ તેજસ્વી ન હતો. તેમ છતાં આલ્બર્ટને તેની પ્રેમિકા સાથે લગ્ન કરવા મળ્યા અને તેને ખૂબ ખજાનો મળ્યો અને જૂનો કિલ્લો પણ, અને તે બધા પછી ખુશીથી રહેતા હતા. દાંત વગરનો કૂતરો. આ વાર્તા પ્રાચીન સમયની છે, જ્યારે માનવીઓ કૂતરા પર વિશ્વાસ નહોતા કરતા.
અને ફક્ત સુરક્ષા હેતુ તેમનો ઉપયોગ કરતા હતા। તેથી જ્યારે કૂતરો ગરડો થતો હતો ત્યારે તેનો કોઈ ઉપયોગ નહોતો રહેતો અને માણસ તેમને જંગલમાં છોડી દેતા જ્યાં તેઓ જે મળે ખાઈ લેતા હતા। એક સમયે એક ખેડૂતની પાસે લિયોનાર્ડો નામનો વિશ્વાસુ કૂતરો હતો જે વૃદ્ધ થઈ ગયો હતો અને તેના બધા દાંત ગુમાવી દીધા હતા જેથી તે હવે કંઈ પણ પકડી શકતો નહીં। એક દિવસ ખેડૂત તેમની પત્ની સાથે તેમના ઘરના આગળના દરવાજે ઊભો હતો અને કહ્યું, આવતીકાલે હું જંગલમાં લિયોનાર્ડોને લઈ જવાનું વિચારી રહ્યો છું કારણ કે હવે તેનો કોઈ ઉપયોગ રહ્યો નથી। તેની પત્ની જેને વિશ્વાસુ પશુ પ્રત્યે દયા આવી તેને જવાબ આપ્યો, તેણે આટલા લાંબા સમય સુધી આપણી સેવા કરી છે અને વિશ્વાસુ રહ્યો છે, મને લાગે છે કે આપણે જેને તે કમાવ્યું તે આપવું જોઈએ। શું તારામાં જરાય બુદ્ધિ નથી? તને મોઢામાં દાંત નથી બચ્યા, તેથી જગતમાં એવો કોઈ ચોર નથી જે તેનાથી ડર છે, તેથી હવે તે જઈ શકે છે। તેણે આપણી સેવા કરી છે અને તે માટે તેને ખાવા માટે સારો ખોરાક મળ્યો। બિચારો કૂતરો જે ખૂબ જ દૂર તડકામાં સૂતો હતો તેણે બધું સાંભળ્યું હતું અને તે દિલગીર હતો કે આવતીકાલે તેનો અંતિમ દિવસ હતો। એક વરુ તેનો સારો મિત્ર હતો અને તે સાંજના સમયે જંગલમાં તેની પાસે ગયો અને તેણે આવનારા ભાવીની ફરિયાદ કરી, વરુએ કહ્યું, કુછ નહીં થા, હું તારી મુશ્કેલીમાં તને મદદ કરીશ, મેં કંઈક વિચાર્યું છે। કાલે વહેલી સવારે તારો માસ્ટર તેની પત્ની સાથે ઘાસ લેવા આવશે અને તેઓ તેમના નાના બાળકને તેમની સાથે લઈ જશે। ઘરમાં કોઈ નહીં હોય કામ દરમિયાન માતા પિતા બાળકને વાડ નીચે છાયામાં સુડાવશે। તું પણ ત્યાં જઈને સૂઈ જજે જેમ કે તું નાના બાળકની રક્ષા કરતો હોય। પછી હું જંગલમાંથી બહાર આવીશ અને બાળકને લઈ જઈશ। તારે મારી પાછળ ઝડપથી દોડવું પડશે, જાણે તું બાળકને મારી પાસેથી લેવા માંગતો હોય। હું તને બાળક આપીશ અને તું તેને પાછો તેના માતા પિતા પાસે લઈ જજે, જેમને લાગશે કે તેને બચાવી લીધું છે અને ખૂબ આભારી થઈને તને કોઈ નુકસાન નહીં પહોંચાડે અને હંમેશા તારી તરફેણમાં રહેશે। આ યોજનાથી કૂતરો ખુશ થયો અને જેમ ગોઠવાયેલું હતું તેમ કરવામાં આવ્યું। વરુને તેના બાળક સાથે મેદાનમાં દોડતો જોયો ત્યારે પિતાએ ચીસો પાડી, પરંતુ જ્યારે ઘરડો લિયોનાર્ડો બાળકને પાછો લાવ્યો ત્યારે તેનું ગળું આનંદથી ભરાઈ ગયું અને તેણે વાલ કરીને કહ્યું, તમારા વાડને કોઈ પણ નુકસાન નહીં થાય, જ્યાં સુધી તું જીવશે ત્યાં સુધી તું મારો ખોરાક મફતમાં ખાઈ શકે છે। અને તેણે તેની પત્નીને કહ્યું, હમણાં જ ઘરે જાઓ અને ઘરડા લિયોનાર્ડોને માટે થોડી નરમ રોટલી બનાવો કે તેને ચાવવી ન પડે, અને મારા પલંગમાંથી ઓશિકો બહાર કાઢો, હું તેને સુવા માટે આપવા માંગુ છું। તે દિવસથી ઘરડો લિયોનાર્ડો તેની ઈચ્છા પ્રમાણે જીવી રહ્યો હતો। તે પછી તરત જ વરુએ તેની મુલાકાત લીધી અને તેને આનંદ થયો કે બધું કેટલી સરસ રીતે સફળ થઈ ગયું છે। મેં કરેલા ઉપકારની ચૂકવણી માટે તારે એક વાત દેખવી પડશે। જ્યારે મને મોકો મળે ત્યારે હું તારા માલિકના તગડા ઘેટામાંથી એક ઘેટું લઈ જઈશ। એવું નહીં કરતો, હું મારા માલિક પ્રત્યે વફાદાર રહીશ, હું આવું નહીં થવા દઉં। વરુએ વિચાર્યું કે વૃદ્ધ કૂતરો તેની સાથે સંમત ન થવાની મજાક કરતો હશે, તેથી એક રાતે તે રાત્રિના સમયે સડવડતો આવ્યો અને ઘેટાને લઈને જતો રહ્યો। પરંતુ ખેડૂતે જેને વિશ્વાસુ લિયોનાર્ડોએ વરુની યોજના કહી દીધી હતી તેને પકડ્યો અને તેના પર તેણે હમલો કર્યો। વરુને ત્યાંથી ભાગી જવું પડ્યું, પરંતુ તેણે કૂતરાને જોરથી બૂમ પાડીને કહ્યું, ઉભો રે બદમાશ, હું આનો બદલો લઈને જ રહીશ। બીજી દિવસે સવારે વરુએ જંગલી સુવરને કૂતરાને જંગલમાં બહાર આવવા પડકાર આપવા મોકલ્યો જેથી તેઓ તે કરારનો બદલો લઈ શકે જે વરુના વિચારે તૂટી ગયો હતો। ઘરડો લિયોનાર્ડો તેની બાજુમાં ઉભા રહેવા માટે કોઈને શોધી શક્યો નહીં, એક ત્રણ પગવાળી બિલાડી સિવાય। તેઓ એક સાથે બહાર ગયા ત્યારે બિચારી બિલાડી લંગડાઈ ગઈ અને તે સમયે તેને પીડાથી હવામાં તેની પૂંછડી ઊંચી કરી। વરુ અને તેનો મિત્ર પહેલેથી જ નિયુક્ત સ્થળે ઉભા હતા, પરંતુ જ્યારે તેઓએ તેમના દુશ્મનને આવતા જોયો ત્યારે વિચાર્યું કે તે તેની સાથે તલવાર લાવ્યો છે, કારણ કે તેઓએ બિલાડીની લંબાયેલી પૂંછડીને તલવાર સમજી લીધી હતી। અને જ્યારે બિચારી બિલાડી તેના ત્રણ પગ પર કૂદતી હતી ત્યારે તેઓ દર વખતે એમ સમજ્યા કે તેમના પર પથ્થર ફેંકવા ઉપાડી રહ્યો છે, તેથી તે બંને ડરી ગયા। જંગલી સુવર ઝાડીઓમાં ઘૂસી ગયો અને વરુ એક ઝાડ ઉપર ચડી ગયો। કૂતરો અને બિલાડી જ્યારે તેઓ ઉપર આવ્યા ત્યારે તેમને આશ્ચર્ય થયું
કે શા માટે કોઈ દેખાતું નથી. જંગલી ડુક્કર જો કે એકદમ છુપાઈ નહોતો શક્યો અને તેનો એક કાન હજી દેખાતો હતો. જ્યારે બિલાડી સાવચેતીથી જોઈ રહી હતી ત્યારે ડુક્કરે તેના કાનને હલાવ્યો. બિલાડી જેને લાગ્યું કે તે ઉંદર હતો તેણે તેના પર કૂદકો માર્યો અને જોરથી કરડી. ડુક્કરે એક ભયાનક ચીસ પાડી અને બૂમો પાડતો ભાગ્યો. મને છોડી દે પ્લીઝ, મહેરબાની કર, વરુ ઝાડની ઉપર છે. કૂતરા અને બિલાડીએ ઉપર જોયું અને ડઘાયેલા વરુને જોયો જે પોતાને ડરેલો બતાવતા શરમ અનુભવી રહ્યો હતો અને તેણે ફરીથી ઘરડા કૂતરા સાથે મિત્રતા કરી. પછી તે ત્રણેય લોકો રાજી ખુશીથી જીવ્યા જ્યાં સુધી લિયોનાર્ડો પ્રેમાળ ખેડૂત અને તેની પત્નીના ખોળામાં મૃત્યુ ના પામ્યો. સમાપ્ત. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment. દેડકો અને તીડ. એક સમયે બે મિત્રો એમેઝોનના જંગલમાં રહેતા હતા. તેમના નામ શ્રીમાન તીડ અને શ્રીમાન દેડકો હતા. તેઓ શ્રેષ્ઠ મિત્રો હતા, પરંતુ તેઓ એકબીજાને કોઈ પણ કારણસર તેમના ઘરે આમંત્રણ નહોતું આપ્યું. એક દિવસ તેઓ તળાવની બાજુમાં બેઠા હતા. શ્રીમાન તીડ અને દેડકો આકાશ પર નજર રાખીને જમીનમાં એકબીજાની બાજુમાં તેમની પીઠ પર આડા સૂતા હતા. કેટલો સુંદર દિવસ છે. આ સાચે જ તું વારંવાર અહીં આવે છે. કોઈ જ વખત. તું તો જાણે છે હું મારો મોટા ભાગનો સમય કૂવામાં વિતાવું. હા, હું જાણું છું, પણ મને કૂવાઓ પસંદ નથી. તેમાં ખૂબ અંધારું હોય છે. તારે એક દિવસ મને મળવા આવવું જોઈએ. મને એક વિચાર આવ્યો છે. તું આજ રાતના ભોજન માટે કૂવામાં કેમ નથી આવતો? હું અને મારી પત્ની એક વિશેષ ભોજન તૈયાર કરીશું. હું કેટલીક મીણબત્તીઓ પ્રગટાવીશ. કૃપા કરીને હા કહેજે. જરૂર, કેમ નહીં. સારું, મારે જવું જોઈએ. મારે તૈયારી કરવાની છે. પછી મળશું. દેડકાના ગયા પછી તીડ વાદળી આકાશ તરફ ધ્યાનથી જોતો રહ્યો અને રાત્રે ભોજન માટે શું પહેરવું તે વિચારી રહ્યો હતો. તે સાંજે તીડ કૂવામાં આવ્યો. ત્યાં કેટલીક મીણબત્તીઓ પ્રગટાવવામાં આવી હતી. દેડકો ટેબલ પર બેઠો હતો અને દેડકાની પત્નીએ તીડનું સ્વાગત કર્યું. કૃપા કરીને અંદર આવો શ્રીમાન તીડ. તમારું ઘર સુંદર છે શ્રીમતી દેડકી. આભાર. વાલા, તમારો મિત્ર આવ્યો છે. તેને અંદર આવવા માટે કહો. કૃપા કરીને ટેબલ પર અમારી સાથે જોડાઓ, ભોજન તૈયાર છે. તીડ અને દેડકાની પત્ની ટેબલ પાસે આવ્યા અને જમવા બેઠા. મને આનંદ છે કે તું આવ્યો. તમારું ઘર સરસ છે અને તે એટલું અંધકારમય નથી જેટલું મેં વિચાર્યું હતું. ઓ ના, તે નથી. મેં તારા માટે કેટલીક મીણબત્તીઓ સળગાવી છે. હા, બહુ સારું કર્યું. ખાસ કરીને મને અંધારા વાળી જગ્યાએ રહેવાનું પસંદ નથી. મેં પહેલેથી જ મારા આગળના પગ ધોઈ લીધા છે, પણ તું ધોઈ શકે છે. ત્યાં પાણીની બાલદી છે. સારું. તીડ તેના આગળના પગને ધોઈ નાખે છે અને જોરથી અવાજ કરે છે. મારા મિત્ર, તું અવાજ કરવાનું છોડી નથી શકતો. તીડ ટેબલ પર બેસે છે અને તેના આગળના પગને એક સાથે ઘસ્યા વગર ખાવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે અશક્ય હતું. તો ફરીથી અવાજ કરે છે. શાંત રહે, હું આવા અવાજમાં ખાઈ નથી શકતો. મને માફ કરજો મારા મિત્ર. વાલા, તમે તેનું અપમાન કરો છો. તીડ ગુસ્સે થાય છે. હું ખાઈ નથી શકતો, જવા દો, મને ભૂખ નથી લાગી. ઓ, પણ શ્રીમાન તીડ, મને માફ કરશો. હું શ્રીમતી દેડકી, ચિંતા નહીં કરો. એક કામ કરો, કાલે રાત્રે જમવા માટે તમે મારા ઘરે આવો. મને જવામાં આનંદ થશે. તમારે મને માફ કરવી પડશે. મને કાલે રાત્રે બીજો કામ છે. બીજા કયા કામ? યાદ છે, મેં કાલે રાત્રે મારી બહેનના નાના નાના ટેટપોલ્સને સંભાળ રાખવાનું વચન આપ્યું છે. ઓ હા, હું તે વિશે ભૂલી ગયો હતો. તો પછી હું એકલો જઈશ. તીડ ઊભો થાય છે અને સારી રીતે આવજો કહે છે. મોડું નહીં કરતા. ઓ ના, નહીં કરું. તીડ જાય છે અને દેડકો તેના રાત્રિ ભોજનને ખાવાનું ચાલુ રાખે છે. બીજા દિવસે રાત્રિ ભોજન સમય તીડના ઘર પર દેડકો જાય છે. ઓ, મને ખરાબ લાગે છે. ગઈકાલે રાત્રે હું મારા મિત્ર સાથે અસભ્ય રીતે વર્ત્યો. મેં તેની સાથે જે રીતે વર્તન કર્યું તે માટે હું ખૂબ જ દોષી છું.
ત્યાં પહોંચતા જ હું તેને કહી દઈશ કે હું બહુ જ દિલગીર છું. દેરકો તીરના ઘરે પહોંચ્યો. વાહ, તું વહેલો આવી ગયો. હલો મારા મિત્ર, હું વહેલો આવ્યો કારણ કે હું તને જણાવવા માંગુ છું કે તીર દેરકાને અટકાવે છે. વધુ વાત નહીં કર, આવ, કૃપા કરીને ટેબલ પર મારી સાથે બેસ. પરંતુ મારે તને કંઈ કહેવું છે. તીર ફરી એકવાર દેરકાને રોકે છે. ભોજન ઠંડુ થઈ રહ્યું છે. મેં પહેલેથી જ મારા આગળના પગ ધોયા છે. ત્યાં પાણીની બાલદી છે જેથી તું પણ તારા પગ ધોઈ શકે. સારું, મને ખૂબ ભૂખ લાગી છે. દેરકો પાણીની બાલદી તરફ જાય છે અને તેના પગ ધોઈ નાખે છે. પછી તે ટેબલ પર પાછો આવે છે. અરે રે, તું પાછો જઈને પગ ધોઈ આવ. કેમ, મેં શું ખોટું કર્યું છે? કઈ, ગંદકીમાં કૂદકા મારીને ચાલવાથી તારા આગળના પગ ફરીથી ગંદા થઈ ગયા. દેરકો કૂદીને પાછો પાણીની બાલદી તરફ જાય છે અને તે ફરીથી પગ ધોઈ નાખે છે. પછી તે ટેબલ પર પાછો ફરે છે. ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. ઉભો રે, હવે શું થયું? મહેરબાની કરીને તારા ગંદા પંજાને ખોરાકમાં ન નાખ. જા અને તેને ફરીથી ધોઈ આવ. દેરકો ગુસ્સે થાય છે. તું નથી ઈચ્છતો કે હું તારી સાથે જમું? તું ખૂબ સારી રીતે જાણે છે કે મારે મારા આગળના પંજાનું પગનો ઉપયોગ કૂદવા માટે કરવો પડે છે. પાણીની બાલદી અને ટેબલની વચ્ચે કૂદીને આવતી વખતે જો તે ગંદા થઈ જાય તો હું તેને કેમ રોકી શકું? તું જાણે છે કે અવાજ કર્યા વિના હું મારા આગળના પગને ઘસી નથી શકતો. હા, તેથી જ હું વહેલો આવ્યો છું તને કહેવા માટે કે હું કેટલો દિલગીર છું. દેરકો દરવાજા તરફ ચાલવા લાગે છે. તું ક્યાં જાય છે? હું મારા ઘરે જાઉં છું. કૃપા કરીને પાછો આવ, મને માફ કર. શું તું હજી પણ મારો મિત્ર બનવા માંગે છે? હસ તો પાછો આવ, ચાલ સાથે રાત્રે ભોજનનો આનંદ લઈએ. આપણે બંને એક પાઠ શીખ્યા. તારે મને હું જેવો છું તેમ સ્વીકારવું પડશે અને હું તને જેવો છે તેવો સ્વીકારીશ. દેરકો ટેબલ પર બેસી જાય છે અને બંને જમવાનું શરૂ કરે છે. ગણા, લાંબા સમયથી મેં આટલો સ્વાદિષ્ટ ખોરાક ક્યારેય નથી ખાધો. અને રસોડામાં બીજું પણ ઘણું બધું છે. સમાપ્ત. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment. જાદુઈ ઈચ્છા તળાવ. એક સમયે જાસ્મીન નામની નાની રાજકુમારી હતી. તે તેના પિતાની એકમાત્ર સંતાન હતી અને તે બગડી ગઈ હતી. તે ખૂબ જ જિદ્દી અને ખૂબ સ્વાર્થી હતી. તેને હંમેશા સ્વાદિષ્ટ ખોરાકની ભૂખ રહેતી. એક દિવસ એક જાદુગર રાજાને આશીર્વાદ આપવા અને તેના રાજ્યના જાદુઈ ઈચ્છાવાળા તળાવ વિશે ચેતવણી આપવા તેમને મળવા આવ્યો. ઓ રાજા, હું તમને અહીં તમારા રાજ્યના ઓ અપશુકનિયાળ તળાવ વિશે અશુભ ચેતવણી આપવા આવ્યો છું. તે જ સમયે નાની જાસ્મીન કોર્ટરૂમ પાસેથી પસાર થઈ રહી હતી અને તેણે જાદુગરને તેના પિતા સાથે વાત કરતો જોયો. જ્યારે તેણે જાદુ ઈચ્છા પૂરી કરતા તળાવ વિશે સાંભળ્યું, તે ઉત્સાહિત થઈ ગઈ. તેણે જાદુ ઈચ્છા તળાવ વિશે સાંભળ્યું કે તરત જ તે જાદુગરનું સંપૂર્ણ વાક્ય સાંભળ્યા વગર તેના રૂમમાં દોડી ગઈ. મારે સ્વાદિષ્ટ ખોરાક મેળવવા માટે જાદુ ઈચ્છાવાળા તળાવમાં જવું જોઈએ. બીજે દિવસે સવારે જાસ્મીન ઉતાવળમાં તૈયાર થઈ ગઈ અને તળાવ તરફ તેની યાત્રા શરૂ કરી. બપોરના સમયે તે તેના ખિસ્સામાં થોડા સોનાના સિક્કા લઈને ત્યાં પહોંચી. તેણે સ્વાદિષ્ટ કેક, આઈસક્રીમ, હેમ્બર્ગર, પીઝા, ક્રિસ્પી તુર્કી, ચોકલેટ, કૂકીઝ અને બીજી ઘણી વસ્તુઓ માંગવા ઈચ્છતી હતી. પરંતુ જ્યારે તેણે તળાવ પર ચેતવણીની નિશાની વાંચી ત્યારે તે નિરાશ થઈ ગઈ. જેમાં લખ્યું હતું, વ્યક્તિ દીઠ એક જ ઈચ્છા. જે માંગી છે મારી સૂચનાઓને અનુસરજે, નહીતર તે કામ નહીં કરે. તારે ત્રણ જાદુઈ શબ્દો બોલવા પડશે. ટિંગ ચોંગ ટ્વેંગ. પછી
જાદુઈ પોટ સ્વાદિષ્ટ ખોરાક બનાવવાનું શરૂ કરશે તે તારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરશે, પરંતુ રોગ ગળા રોગ કહેવાનું ભૂલતી નહીં, નહીતર તે ખોરાકને બનાવ્યા જ કરશે. ઠીક છે, જે હોય તે. જેસ્મીન તેના મહેલમાં પાછી આવી. તે જાદુઈ ગળા વિશે ખૂબ જ ઉત્સુક હતી અને જાદુઈ શબ્દોને બોલવા લાગી. ટિંગ ટોંગ ટ્વેંગ, મને ચોકલેટ કેક અને કોકો પુડિંગ જોઈએ. જાદુઈ રીતે ગળાએ ચોકલેટ પુડિંગ અને કેકનો ફુવારો બનાવવાનું શરૂ કર્યું. જેસ્મીન તેમાં તલ્લીન થઈ ગઈ અને જાણે તે ભૂખે મરતી હોય તેમ ખાવા લાગી. દિવસો અને દિવસો પસાર થતા ગયા અને કારણ કે તેને યાદ આવે એવા દરેક ખોરાકની માંગણી કરી હોવાથી તેનું વજન વધવા લાગ્યું. એક દિવસ રાજાએ તેની મુલાકાત લીધી. તેણે એક જાડી છોકરીને મરઘી ખાતા જોઈ અને તેની નજીક આવ્યો. જ્યાં સુધી તે તેની નજીક ન આવ્યો ત્યાં સુધી તેને સમજાયું નહીં કે તે તેની જ પુત્રી છે. તે આશ્ચર્યચકિત થઈને બોલ્યો, ઓ મારી પ્રિય રાજકુમારી, તે તારી જાત સાથે શું કર્યું છે? પિતાજી, મેં થોડા દિવસો પહેલા જાદુઈ ઈચ્છા પૂરી કરતા તળાવની મુલાકાત લીધી અને જાદુઈ ખાવાનો ઘડો માંગ્યો. હવે છેલ્લા કેટલાક દિવસોથી હું ખોરાકની ઈચ્છા પૂરી કરું છું અને ગઈ રાત્રે હું ઘડાને રોકવા માટેના શબ્દોને ભૂલી ગઈ. રાજાને સમજાયું કે તે કેટલી સ્વાર્થી અને લોભી છે અને તેણે રડતી રાજકુમારીને પોતાની ભુજામાં પકડીને કહ્યું, પ્રિય રાજકુમારી, તું ક્યારે કોઈની વાત સાંભળતી નથી. હું જાણું છું કે તે જાદુગરને જાદુઈ ઈચ્છાવાળા તળાવ વિશેની વાતો કરતા સાંભળ્યો, પરંતુ તે તેની પૂરી વાત નહીં સાંભળી હોય. ઓ રાજા, હું તમને અહીં તમારા રાજ્યના અપશુકન્યા તળાવ વિશે અશુભ ચેતવણી આપવા આવ્યો છું, જે ઈચ્છાઓ પૂરી કરે છે પરંતુ તે ઈચ્છા હંમેશા ખરાબ પરિણામ સાથે આવે છે. તે જાદુઈ તળાવ છે. હું સૂચવું છું કે તમે તેને શક્ય તેટલી વહેલી તકે નાશ કરી નાખો. હવે તે જાણ્યું, પ્રિય રાજકુમારી, કે શા માટે આવું થઈ રહ્યું છે. પછી રાજાએ તેના રક્ષકોને બોલાવીને આદેશ આપ્યો, તે ઘડાને ઉચકો અને તેને આગમાં બાળી નાખો. તરત જ રક્ષકોએ સૂચનાઓનું પાલન કર્યું અને તેઓએ ઘડાને સળગતા ચૂલામાં મૂક્યો અને તે પીગળી જાય અને રાખ થઈ જાય ત્યાં સુધી રાખ્યો. તે પછી રાજકુમારીએ રોજ કસરત કરવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં તે તેના મૂળ આકારમાં આવી ગઈ. તે પછી તેઓ કાયમ માટે ખુશ રહેવા લાગ્યા. વાર્તાનો સાર, અડધી સાંભળેલી વાતો પર ક્યારેય અમલ ન કરો. સમાપ્ત. શિયાળ અને સારસ પક્ષી. એક સમયે જંગલમાં બે ખૂબ સારા પણ વિચિત્ર મિત્રો રહેતા હતા. તેમના નામ શ્રીમાન શિયાળ અને શ્રીમાન સારસ હતા. શિયાળ ખૂબ જ લુચ્ચું હતું અને સારસ એટલો હોશિયાર ન હતો. એક દિવસ શિયાળે સારસને જમવા માટે આમંત્રણ આપ્યું. આપણે ક્યારે એકબીજાને ભોજન માટે આમંત્રણ નથી આપ્યું. શું તમારા ઘરે જમવા આવીશ? જરૂર, તું શું બનાવીશ? તે તારા માટે આશ્ચર્ય હશે. હું કયા દિવસે અને કયા સમયે આવું? કાલે રાત્રે 7 વાગે કેમ રહેશે? મને ચાલશે. કાલે મળીએ. કાલે મળીશું અને સમયસર આવી જજે. હા, જરૂર. બીજા દિવસે સારસ સમયસર શિયાળના ઘરે પહોંચી ગયો. નમસ્તે, આવ અને બેસ, ભોજન તૈયાર છે. ઓહો, પહેલા કે તે શું રાંધ્યું છે? મેં એક સ્વાદિષ્ટ સૂપ બનાવ્યો છે, મને ખાતરી છે કે તને ભાવશે. પરંતુ જ્યારે સારસ ટેબલ ઉપર બેઠો, શિયાળે ખૂબ જ છીછરા વાસણમાં સૂપ પીરસ્યું. શું થયું? આ હું તેને મારી લાંબી ચોંચના કારણે નથી પી શકતો. ઓ ખરેખર? પણ ઓછામાં ઓછું તું તેમાં તારી લાંબી ચાંચની ટોચ ભીની તો કરી શકે છે ને? હા, પરંતુ વાંધો નહીં, જવા દે. હું આશા રાખું છું કે તમે મુલાકાતના બદલામાં મારી સાથે જમવા આવશો. હા, ચોક્કસ આવીશ. કાલે રાત્રે કેમ રહેશે? હું આવી જઈશ. તેથી તે રાત્રે સારસ ભૂખ્યો ઘરે ગયો. બીજા દિવસે શિયાળ સારસના ઘરે સમયસર પહોંચી ગયો.
અંદર આવ મારા મિત્ર, આવી જા, હું તારી જ વાટ જોતો હતો. તે શું રાંધ્યું છે? તું મારો વિશેષ મહેમાન હોવાથી મેં તારું મનપસંદ ભોજન રાંધ્યું છે, સ્વાદિષ્ટ સૂપ. આ જો. ઓ, ખરેખર? બિલકુલ, આવીને બેસ, ભોજન તૈયાર છે. પરંતુ શિયાળને તે જોઈને આશ્ચર્ય થયું કે સૂપ એક સાંકડા મોં વાળી અને સાથે જ ખૂબ જ લાંબા ગળાની બરણીમાં પીરસવામાં આવ્યું છે. સૂપ ખરેખર સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ મારા સારા મિત્ર, હું આ બરણીમાં મારા મોઢાને દાખલ કરી શકતો નથી. સાચે જ? હા, પણ ઓછામાં ઓછું તું બરણીની બહાર પણ ચાટી શકે છે. હવે શિયાળ સારસની આ વર્તણૂકથી ખૂબ જ ગુસ્સે થયો હતો, પરંતુ કુશળતાપૂર્વક તે શાંત રહ્યો અને તેને સારો પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેથી તેણે કહ્યું, ઠીક છે, આપણે ફરીથી શરૂ કરીએ. તું કાલે રાત્રે મારા ઘરે જમવા આવીશ તો મને બહુ જ ગમશે. આવીશ ને કાલે? હા, હું આવીશ, પણ હવેથી જમવા માટે તારે તારું વાસણ લાવવું પડશે, સમજ્યો? તેથી બીજા દિવસે સાંજે સારસ રાત્રિ ભોજન માટે શિયાળના ઘરે ગયો. આવ મારા મિત્ર, કૃપા કરીને બેસ, રાત્રિ ભોજન લગભગ તૈયાર છે. તો મને કે કે તે ભોજન માટે શું બનાવ્યું? મેં એક સ્વાદિષ્ટ સૂપ બનાવ્યો છે, તેમાં ફક્ત એક વસ્તુ ખૂટે છે. સરસ. પણ હું તારો મિત્ર સારસ છું. હું જાણું છું. અને પછી શિયાળે ઘરની બહાર અને ટેકરી પર સારસનો પીછો કર્યો અને ઘણા માઇલ સુધી શિયાળે સારસનો પીછો કર્યો, જ્યાં સુધી આખરે તેણે તેને પકડી ના પાડ્યો. લાંબો પીછો કર્યા પછી રાજકુમારી રોઝ અને સોનેરી પક્ષી. ઘણા ઘણા વર્ષો પહેલા એક રાજ્યમાં ખૂબ દૂર એક સુંદર રાજકુમારી રહેતી હતી અને લાલ હતા. તેને ગુલાબ ખૂબ જ પસંદ હતા, તેથી દરેક જણ તને રાજકુમારી રોઝ કહેતું. દરરોજ સાંજ પછી રાજકુમારી રોઝ અટારી પર આવીને તાળી પાડતી હતી. એક સોનેરી પક્ષી ક્યાંકથી ઉડતો આવતો અને તેના ખભા ઉપર ઉતરતો અને જાદુ રીતે રાજકુમારીના વાળ ચમકવા લાગતા તેજસ્વી લાલ પ્રકાશથી. જ્યારે પક્ષી મોહક સુરમાં ગાવાનું શરૂ કરતો, ત્યારે રાજકુમારી રોઝ તેની સાથે હાલરડું ગાતી અને રાજ્યના દરેક લોકો પરોઢ સુધી મીઠા સપના જોતા ઊંઘી જતા. આવું દરરોજ કેટલાય વર્ષો સુધી ચાલુ રહ્યું. જેમ જેમ સૂર્યાસ્ત થતો, રાજકુમારી રોઝ અને નાનો સોનેરી પક્ષી તેમના મનોહર ગીતો ગાતા, જેથી બધા લોકો ઊંઘી જતા અને પરોઢના વિરામ સુધી મીઠા સપના જોતા. એક દિવસ કંઈક ભયંકર ઘટના બની. એક દુષ્ટ વૃદ્ધ ચુડેલ રાજકુમારી રોઝ વિશે જાણી ગઈ અને તેને શાપ આપવાનું નક્કી કર્યું. આબ્રાકડાબ્રા, તેતી થઈ જા ફીકો, રોઝનો રંગ પડી જાય ફીકો. અને રાજકુમારી રોઝના વાળ તરત જ તાર જેવા કાળા થઈ ગયા. રાજકુમારી રોઝને ખબર નહોતી કે તેના વાળ શા માટે કાળા થયા છે, પરંતુ હંમેશાની જેમ તે તેની અટારી પર ગઈ અને તાળીઓ પાડી. પરંતુ આ વખતે જ્યારે સોનેરી પક્ષી ઉતર્યો, રોઝના વાળ લાલને બદલે કાળા થયા. પક્ષીએ તેના મોહક મધુર ગીતો ગાયા અને રાજકુમારી રોઝે તેનું હાલરડું ગાયું. પરંતુ રાજ્યમાં બધા ઊંઘી ગયા ત્યારે તેઓને ફક્ત ખરાબ સ્વપ્નો આવ્યા. અને બીજા દિવસે દુઃખી રાજકુમારીએ પક્ષીને પૂછ્યું, મને કહે સોનેરી પક્ષી, હું મારા લોકોને પરોઢ સુધી ફરીથી મધુર સપના જોતા કઈ રીતે કરી શકું? ગુલાબચણમાં કાળાવાળ, જવાબમાં પક્ષી બોલ્યું. રાજકુમારીએ વિચાર્યું કે આ એક વિચિત્ર સલાહ છે, પરંતુ તે કોઈ પણ રીતે તે કરવા માંગતી હતી, કારણ કે આખરે તે જાદુઈ વાત કરનાર પક્ષી હતું. તેણે બેઝિનમાં પાણી ભર્યું અને તેની સપાટી પર ગુલાબની પાંખડીઓ છાંટી. પછી તેણે તેના વાળને ગુલાબ જળમાં ડૂબાડ્યા અને તે તરત જ ફરીથી લાલ થઈ ગયા. તે દિવસે સાંજે જ્યારે પક્ષી તેના ખભા પર ઉભેલ્યો હતું, ત્યારે તેના વાળ લાલ પ્રકાશથી આકાશ ફરી એકવાર વાળ ઝગમગી ઉઠ્યું. રાજકુમારીએ તેનું હાલરડું ગાયું અને રાજ્યના દરેક લોકો ઊંઘી ગયા અને પરોઢ સુધી મીઠા સપના જોયા. દુષ્ટ ચુડેલ ખૂબ ગુસ્સે થઈ ગઈ હતી. તેનો શ્રાપ તૂટી ગયો હતો.
તેથી તેણે ફરીથી પોતાના દુષ્ટ શાપને નાખવાનું નક્કી કર્યું. આબરા કડાબરા તેથી થઈ જાય ફીકો, રોજનો રંગ પડી જાય ફીકો. અને રાજકુમારીના વાળ ફરી ટાર જેવા કાળા થઈ ગયા. પરંતુ આ સમયે ચુડેલ ઝડપથી તેની ઉડતી સાવરણી પર ઉડી અને સમગ્ર રાજ્યમાંથી ગુલાબના બધા ફૂલ ચોરી ગઈ. ચાલો જોઈએ હવે તમે મારો શ્રાપ તોડી શકો છો કે નહીં, તેણે ગુસ્સે ભરાયેલા અવાજમાં કહ્યું. ફરી એકવાર દુખી રાજકુમારીએ પક્ષીને પૂછ્યું, મને કહે સોનેરી પક્ષી, હું મારા લોકોને પરોળ સુધી ફરીથી મધુર સપના જોતા કઈ રીતે કરી શકું? ગુલાબ જળમાં કાળા વાળ, જવાબમાં પક્ષી બોલ્યું. પણ મને ગુલાબ ક્યાંથી મળશે? ગુલાબ જળમાં કાળા વાળ, પક્ષી બોલ્યું અને તેણે દૂર ઉડાન ભરી. રાજકુમારીને ખબર ન હતી કે શું કરવું. તે એટલી ચિંતિત હતી કે તેની આંખોમાં આંસુ ભરાઈ ગયા અને તેનો એક આંસુ એની અટારીથી નીચે જમીન ઉપર પડ્યો. તે ક્ષણે એક યુવાન અને ઉદાર રાજકુમાર અટારીની નીચે ઊભો હતો. તેણે એક નાનકડું બોક્સ કાઢ્યું અને તેની અંદરથી એક લાલ વાળ કાઢ્યો. તે નીચે વળ્યો અને વાળ રાજકુમારીના આંસુ ઉપર મૂકી દીધો અને તે પછી એક ચમત્કાર થયો. અચાનક લાલ વાળ લાલ ગુલાબમાં ફેરવાઈ ગયું. રાજકુમારે ગુલાબ લીધું અને તેને રાજકુમારી પાસે લઈ ગયો. ગુલાબ જોયા પછી તેને તરત જ તેના આંસુ લૂછી નાખ્યા અને તેની પાંદડીઓ ખેંચીને બેસિનમાં પાણીમાં નાખી. તે પછી તેને તેના વાળને ડૂબાડ્યા અને શ્રાપ તૂટી ગયો. દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ અને રાજકુમારે રાજકુમારને પૂછ્યું, યુવાન, તને તે લાલ વાળ ક્યાંથી મળ્યા? જ્યારે હું અને રાજકુમાર બંને બાળકો હતા ત્યારે મેં તેના પ્રત્યેની વફાદારીના સંકેત રૂપે તેના માથા પરથી વાળનો એક ભાગ ખેંચ્યો હતો અને તેણે પણ મારા વાળના એક ભાગને ખેંચી કાઢ્યો હતો. તે સાચું કહે છે પિતાજી, રાજકુમારીએ પૃષ્ટિ આપી અને નાનકડો બોક્સ બહાર કાઢ્યો. તેણે રાજકુમારના માથામાંથી એક વાળ અંદરથી બહાર કાઢવા માટે તેને ખોલ્યો. આ સમાચારથી સૌ આનંદિત થયા. પ્રિન્સ અને રાજકુમારી રોજ જાણતા હતા કે તેઓ કોઈ દિવસ લગ્ન કરશે અને તેથી બધા યોગ્ય રંગના વાળ સાથે તેણે તે જ દિવસે તેની સાથે લગ્ન કરવાનું કહ્યું. ચુડેલને ખબર પડી કે તેનો શ્રાપ ફરીથી તૂટી ગયો છે અને તેને ખબર પડી કે તેના દુષ્ટ ઉદ્દેશથી આવી સારી અને અદ્ભુત વાત બની ગઈ છે. તેના દુષ્ટ હૃદયમાં ક્રોધનો એટલો વધારો થયો કે તે 1000 નાના નાના ટુકડાઓમાં ફાટી ગઈ અને રાજકુમારીના અશ્રુમાંથી નીકળેલો ગુલાબ વધ્યો અને એટલો વધ્યો કે રાજ્ય ફરી એકવાર ગુલાબના ફૂલથી ભરાઈ ગયું અને તેથી જ રાજકુમારી રોજના લાલ વાળની જેમ ગુલાબ પણ હંમેશા લાલ જ હોય છે. અને દરેક રાત્રે રાજકુમાર અને તેની રાજકુમારી અટારી પર મળતા અને તેઓ સુવર્ણ પક્ષીને મારતા અને હાલરડ ઉગાતા જેથી બધા લોકો સૂઈ જાય અને પરોળ સુધી મીઠા સપના જુએ. સમાપ્ત. એક સમયે એક ખેડૂત હતો જેની પાસે કુકડાનો મોટો પરિવાર હતો. તે સૌ સરસ ચરબી વાળા નાના પક્ષીઓ હતા, સૌથી નાના સિવાય જે તેના ભાઈ બહેન થી તદ્દન વિરુદ્ધ હતો. તે એક વિચિત્ર કર્કશ દેખાતો પ્રાણી હતો. જ્યારે તે પહેલી વાર ઈંડાનું કોચલું તોડીને બોલ્યું ત્યારે તેની માતાએ ચીસો પાડી, કારણ કે તે એક જણે બે ભાગને કાપી નાખવામાં આવ્યો હોય તેવો લાગતો હતો. તેનો ફક્ત એક પગ, એક પાંખ, એક આંખ, અડધું માથું અને અડધી ચાંચ હતા. તેની માતાએ તેને જોઈને ઉદાસીથી તેનું માથું હલાવ્યું અને કહ્યું, મારો સૌથી નાનો દીકરો અડધો જ કુકડો છે, તે ક્યારેય તેના ભાઈઓની જેમ ઊંચો સુંદર કુકડો નહીં બની શકે. અને તેથી જ તે તેને અડધો કુકુ કહેતી હતી. હવે જો કે અડધો કુકુ એક વિચિત્ર લાચાર દેખાતો નાનો પ્રાણી હતો. તેની માતાએ ટૂંક સમયમાં સમજી લીધું હતું કે તે તેની પાંખ અને સુરક્ષા હેઠળ રહેવા માટે જરાય તૈયાર નથી. તે ખરેખર અજીબ હતો. તે તેના ભાઈઓ અને બહેનો કરતા જુદો હતો. તેના દેખાવની જેમ જ તેઓ સારા આજ્ઞાકારી કુકડા હતા. જ્યારે તેની માતાએ તેને ઘરમાં પાછો આવવા બોલાવ્યો ત્યારે તેને ડોળ કર્યો કે તે સાંભળી નથી શકતો. જેમ જેમ તે મોટો થયો તેમ તે વધુ સ્વતંત્ર અને અવગણના કરનાર બન્યો અને તેની માતા પ્રત્યેની તેની રીત ઘણી વાર અસંસ્કારી હતી. અન્ય કુકડા પ્રત્યેનું તેનું વર્તન ખૂબ જ વિચિત્ર હતું. એક દિવસ તે લાંબી મુસાફરી માટે બહાર ગયો હતો.
પાછા ફરતી વખતે તે તેની માતા પાસે વિચિત્ર નાના કૂદકા અને લટકાથી ચાલવા લાગ્યો, જે તેને ચાલવાની રીત હતી, અને તેની એક આંખ તેના તરફ ખૂબ જ હિંમતથી કેન્દ્રિત કરીને તેણે કહ્યું, માતા, હું આ નીરસ ખેતરના જીવનથી કંટાળી ગયો છું. કંટાળાજનક મકાન ખેતર સિવાય કાંઈ જ નથી અહીંયા. હું રાજાની મુલાકાત લેવા શહેર જાઉં છું. શહેરમાં? અડધા કુકુ કેમ? મૂર્ખ કુકડા, પુખ્ત વયના કુકડા માટે પણ આ લાંબે મુસાફરી હશે, અને તારા જેવા નબળા માટે તો તું અડધા અંતરથી આગળ જતા પહેલા થાકી જઈશ. ના ના, તારી માતા સાથે ઘરે જ રહે, અને કોઈ દિવસ જ્યારે તું મોટો થઈ જશે આપણે સાથે થોડી મુસાફરી કરશું. પરંતુ અડધા કુકુએ તેનું મન બનાવી લીધું હતું અને તે તેની માતાની સલાહ સાંભળવા માંગતો નહોતો. આ બધા સાથે ઓછી જગ્યામાં બધા એક સાથે સંકોચને રહેવાનો શું ફાયદો છે, જ્યારે મારી પોતાનું એક સરસ આંગણું રાજાના મહેલમાં મારી રાહ જોઈ રહ્યું છે. અને દૂર તેણે રાજાની રાજધાની તરફ દોરી જતા ઊંચા રસ્તા પર ચાલવા માંડ્યું. યાદ રાખજે કે તું જે કોઈને મળે તેના માટે દયાળુ અને સંસ્કારી બનજે. તેની માતા તેને કહેવા તેની પાછળ દોડી, પરંતુ તે જવાની એટલી ઉતાવળમાં હતો કે તેનો જવાબ આપવા માટે અથવા પાછળ જોવાની તેને ફુરસદ નહોતી. તે જ દિવસે થોડી વાર પછી જ્યારે તે એક ખેતરમાંથી ટૂંકો રસ્તો લઈ રહ્યો હતો ત્યારે તેણે એક પ્રવાહ જોયો. આ પ્રવાહ આખો રોકાઈ ગયો હતો અને નીંદણ અને પાણીના છોડ ઉપરથી ભરાઈ ગયો હતો, જેથી પાણી મુક્ત રીતે વહી નહોતું શકતું. ઓ અડધા કુકુ, આવ અને આ નીંદણને દૂર કરવામાં મને મદદ કર. અડધો કુકુ માથું હલાવીને અને તેના થોડા વિખરાયેલા પૂંછડીના પીછાને હલાવીને બોલ્યો, શું તમને લાગે છે મને બીજું કઈ કામ નથી અને હું આવા કામોમાં સમય બગાડું છું? તમે જાતે જ કરો અને મારી જેવા મહત્વપૂર્ણ અને વ્યસ્ત મુસાફરને તકલીફ ન આપો. હું મોટા શહેરમાં રાજાની મુલાકાત લેવા જવાનો છું. અને અડધો કુકુ દૂર ચાલી ગયો. થોડી વાર પછી તે એક આગ પાસે આવ્યો, જેને જંગલમાં કેટલાક જીપ્સીઓ દ્વારા છોડી દેવામાં આવી હતી. તે ખૂબ ઓછી બળી રહી હતી અને ટૂંક સમયમાં ઓલવાઈ જવાની હતી. અડધા કુકુ, તું થોડી લાકડીઓ અને સૂકા પાન આમાં મૂકી દે, નહીતર હું થોડી વારમાં પૂરી રીતે ઓલવાઈ જઈશ. મદદ કર, નહીતર હું ખતમ થઈ જઈશ. મારે બીજી ઘણી વસ્તુઓ કરવાની છે. જાતે લાકડીઓ એકત્રિત કરો અને મને તકલીફ ન આપો. હું મોટા શહેરમાં રાજાની મુલાકાત લેવા જવાનો છું. અને અડધો કુકુ દૂર ચાલી ગયો. બીજે દિવસે સવારે તે મોટા શહેરની નજીક જ હતો ત્યારે તેણે બદામનું એક મોટું ઝાડ પસાર કર્યું, જેની ડાળીઓમાં પવન પકડાઈને ફસાઈ ગયો હતો. અડધા કુકુ, અહીં ઉપર આવ અને આ શાખાઓમાંથી મુક્ત થવામાં સહાય કર. હું છૂટી નથી શકતો, હું ખૂબ અકડામણ અનુભવું છું. ત્યાં જવું તમારી ભૂલ છે. હું તમને મદદ કરવા માટે સવાર વ્યસ્ત નહીં કરી શકું. તમારી જાતને છોડાવો અને મારો સમય નહીં બગાડો, કેમ કે હું રાજને મળવા માટે શહેરમાં જાઉં છું. અને ઉત્તેજનામાં અડધો કુકુ દૂર ભાગી ગયો, કેમ કે મોટા શહેરના મિનારો અને છત હવે તે જોઈ શકતો નહોતો. જ્યારે તે નગરમાં પ્રવેશ્યો ત્યારે તેણે તેની આગળ એક મહાન ભવ્ય મહેલ જોયો. સૈનિકો દરવાજાની સામે ઉભા હતા. તે જાણતો હતો કે તે રાજાનો મહેલ હોવો જોઈએ અને તેણે આગળના દરવાજા સુધી જવાની અને રાજા બહાર ન આવે ત્યાં સુધી રાહ જોવાનું નક્કી કર્યું. પરંતુ તે મહેલના પાછળની એક બારી પાસેથી પસાર થઈ રહ્યો હતો જ્યારે રાજાના રસોઈયાએ તેને જોઈ લીધો. આ તો છે જે મને જોઈતું હતું, કેમ કે રાજાએ એક સંદેશો મોકલ્યો છે કે એમને તેમના રાત્રિ ભોજનમાં મરઘાનું સૂપ જોઈએ. અને બારી ખોલીને તેણે પોતાનો હાથ લંબાવ્યો, અડધા કુકુને પકડી લીધો અને તેને આગની નજીક રાખેલા સૂપના વાસણમાં નાખી દીધો. અડધા કુકુના માથા ઉપર ચીકણું અને પાણીથી ભીનું લાગ્યું અને જેનાથી તેના પીછા એક તરફ ચીપકી ગયા. પાણી, પાણી! તે હતાશામાં રડ્યો. કૃપા કરી મારા પર દયા કરો અને મને આ રીતે ભીનો નહીં કરો. આ અડધા કુકુ, જ્યારે હું ખેતરમાં નાનો પ્રવાહ હતો ત્યારે તે મને મદદ નહોતી કરી, હવે તને સજા થવી જોઈએ. પછી અગ્નિ બળીને અડધા કુકુને દજાડવા માંડ્યો અને તે નાચવા લાગ્યો અને વાસણમાં એક બાજુથી બીજી તરફ કૂદવા લાગ્યો. ગરમીથી દૂર રહેવાનો પ્રયાસ કરતા પીડામાં તેને બૂમ પાડી.
અગ્નિ અગ્નિ, કૃપા કરીને મને આ રીતે બાળી ન દો. તમે કલ્પના નથી કરી શકતા મને કેટલી તકલીફ થાય છે. અર્ધો કોકુ, જ્યારે હું જંગલમાં મરી રહ્યો હતો ત્યારે તે મદદ ન કરી, તને સજા કરવામાં આવી રહી છે અર્ધા કુકુ. અંતે જ્યારે પીડા એટલી ભયંકર હતી કે અર્ધા કુકુએ વિચાર્યું કે તે ચોક્કસ મરી જશે, રસોઈયાએ વાસણનું ઢાંકણું ઉચક્યું તે જોવા માટે કે રાજાના રાત્રે ભોજન માટે સૂપ તૈયાર છે કે નહીં, અને તે ભયથી રડવા લાગ્યો. આ જુઓ, આ કુકડો એકદમ નકામો છે, તે સળગીને રાખ થઈ ગયો છે, હું તેને સાઈડ ટેબલ પર મોકલી નહીં શકું. અને બારી ખોલીને તેને અર્ધા કુકુને શેરીમાં ફેંકી દીધો. પરંતુ પવને તેને પકડ્યો અને હવામાં તેને એટલી જોરથી ચક્રાવો કર્યો કે અર્ધો કુકુ શ્વાસ નહોતો લઈ શકતો. પવન, છેવટે તે હાંફી ગયો. જો તમે આ રીતે મને ફરાવ્યા કરશો તો તમે મને મારી નાખશો, કૃપા કરીને એક ક્ષણ આરામ કરવા દો. પરંતુ તે એટલો થાકી ગયો હતો કે તે તેનું વાક્ય પૂરું ના કરી શક્યો. અર્ધા કુકુ, જ્યારે હું બદામના ઝાડની ડાળીમાં ફસાઈ ગયો હતો ત્યારે તે મને મદદ ન કરી, હવે તને સજા થવાની છે. અને તેણે અર્ધા કુકુને ગરોની છત ઉપર ઘુમાવ્યો અને ત્યાં સુધી કે તે શહેરના સૌથી ઊંચા ચર્ચ પર પહોંચી ગયો અને ત્યાં જ તેણે તે પગથી ટોચ ઉપર બાંધી દીધો. અને આ સુધી અર્ધો કુકુ ત્યાં જ છે. અને જો તમે મોટા શહેરમાં જાઓ અને સૌથી મોટા ઊંચા ચર્ચમાં આવો ત્યાં સુધી શેરીઓમાં ચાલો તો તમે જોશો કે અર્ધો કુકુ તેની ટોચ ઉપર એક પગ ઉપર ઉભો છે અને તેની એક પાંખ તેની એક બાજુ લટકી રહી છે અને ઉદાસ થઈને એક આંખથી શહેરને જોઈ રહ્યો છે.